વખત પણ સરકાર નામી કરતી નથી, જેના કારણે હળપતિ આદિવાસીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકારી યોજનાથી વંચિત રહેવું પડે છે. આ બાબતે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાની ન્યાયની દિશામાં બારડોલી નગરપાલિકા તંત્ર કામગીરી કરે તેવી અમારી માંગણી છે. નંબર ત્રણ, બારડોલી નગરપાલિકા વિસ્તારમાં હજારો સંખ્યામાં આઝાદી પૂર્વેની સ્થાયી રહેતા આદિવાસી હળપતિ રાઠોડ કળાવિયા ચૌધરી જોડિયા સમાજના લોકોના ઘરોમાં દક્ષિણ ગુજરાત ની કંપની જી. આપનું નામ અને આપ ક્યાંથી આવો? જી, આપનું નામ? ઠાકોરભાઈ રાઠોડ. હા, અસિનભાઈ, આજે જે આવેદન આપવામાં આવ્યું છે, ખાસ કરીને કયા કયા વિસ્તારનું છે અને શું છે તમારો મુદ્દો શું છે? બારડોલી નગરપાલિકામાં જે તે એરિયામાં હળપતિ આદિવાસી સમાજ જે તે એરિયામાં રહે છે તે સમાજના ઘર વેરા નથી આવતા, એટલા માટે અમે આવેદનપત્રો આપવામાં આવ્યા છે. જેનો લાઇટ બિલ આવે છે, લોનનું કનેક્શન આપ્યું છે, છતાં પણ ઘરવેરાઓ નથી આવતા, જેના કારણે હરેક આદિવાસી સમાજ જે સરકારી લાભો છે તેનાથી વંચિત રહી જાય છે, એટલા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું. જો આપની માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો આપ કયા પ્રકારના પગલાં આગળ ભરશો? ગાંધી ચિહ્નના માર્ગે અમે આગળ વધીશું. ક્યાં ક્યાં રજૂઆત કરી છે આપ? અત્યારે અમે નગરપાલિકામાં આવ્યા છે, અહીંયાથી અમે પ્રાંત કચેરીએ જશું અને મુખ્યમંત્રી જે રાજ્યપાલ જોડે સૌને અમે આવેદનપત્ર મોકલીશું.